અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં આજે ઉદ્યોગો ધમધમતા થયા હતા. સરકાર દ્વારા યોગ્ય પરવાનગી લીધા બાદ આ ઉદ્યોગો ધમધમતા થયા છે. જોકે શ્રમિકો અને ટ્રાન્સપોર્ટેશનના અભાવ વચ્ચે આ નિર્ણય કેટલો યોગ્ય છે તે જોવું રહ્યું. અંકલેશ્વર જીઆઈડીસીના અંદાજે 1700 જેટલા ઉદ્યોગોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે એકમો શરૂ કરવાની પરવાનગી માંગી છે, જે પૈકી તારીખ 18મી સુધી 300 જેટલા ઉદ્યોગોને પરવાનગી મળી હતી. અન્યોની પરવાનગી હવે પછી આવશે. જોકે આજથી પરવાનગી મેળવનાર કંપનીઓએ પોતાના એકમોને ધમધમતા કર્યા છે. જોકે આ એકમોએ સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. આજે સવારે કંપની સંચાલકોએ કંપનીમાં પ્રવેશતા અગાઉ કામદારોને સેનેટાઈઝ કરાયા બાદ ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર પણ માપ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં અંદાજે 1700 જેટલા એકમોએ પરવાનગીઓ માંગી છે, જે પૈકી 300 જેટલા એકમો આજથી શરૂ થયા છે. આ અગાઉ ફાર્મા તેમજ પેસ્ટિસાઇડ્સના ઉદ્યોગ એકમો શરૂ કરાયા હતા. હવે અન્ય એકમો પણ પુનઃ ધમધમતા થશે. જોકે તેઓએ કબૂલ્યું હતું કે કુલ ઉત્પાદન ક્ષમતાથી 20-30% જેટલું જ ઉત્પાદન હાલ શક્ય બની શકશે. 18 તારીખે 4 વાગ્યા સુધીમાં 1700 કંપનીઓની અરજી ડીઆઈસી અને કલેક્ટરમાં આવેલી હતી. એમાંથી કાલે 300થી વધારે કંપનીઓને મંજૂરી આપેલી છે. સેકન્ડ લિસ્ટ આજે બહાર પડશે અને 2-3 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે. અને આપણા એસ્ટેટમાં ફાર્મા એગ્રો પેસ્ટિસાઇડ બનતી હોય 300થી વધારે કંપનીઓ ઓલરેડી ચાલુ હતી, એ કન્ટિન્યુ છે અને બીજી મંજૂરી આવી છે. એટલે લોકોએ જે જોગવાઈ છે સરકારની કોવિડ માટેની એ પ્રમાણે કાર્ય કરે છે. જેવી રીતે કે ગેટની અંદર એન્ટ્રી થતાં પહેલાં સાબુથી હાથ ધોરાવે છે, પછી સોલ્વન્ટથી સેનિટાઈઝ કરે છે સેનિટાઈઝરથી, અને પછી એનું ગનથી ટેમ્પરેચર ચેક કરે છે. 105 ફેરનહીટથી વધારે હોય તો એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે કે ડૉક્ટરની સલાહ લેવામાં આવશે. 105થી નીચે હોય, મતલબ 100.01-102 એ રીતે, તો એને એલાવ કરીને અમે કામદારોને ધ્યાન રાખશું. સાથે સાથે જમવા માટે પણ અલગ અલગ જે કામદારો અને સ્ટાફની અલગ જે રૂમો હોય એમાં 2-2 મીટરનું અંતર રાખીને જમવાની પણ સગવડ, ઘરે ટિફિન લઈને પણ આવે છે ને અહીંયા પણ અમે બહારથી લાવીને કરાવશું. સાથે સાથે એને કંઈ ખાંસી શરદી હોય તો એ પણ અમે રેકોર્ડ મેન્ટેન કરીએ છીએ. એટલે દરેક કામદારનું નામ, એને કેટલું ટેમ્પરેચર છે, શરદી ખાંસી છે કે નહીં, આ નામો લખીને પણ એ અમે ધ્યાન રાખીએ છીએ. અને કંઈ પણ થશે તો કે તાવ વધશે તો અમે સરકારને પણ જાણ કરી, જે અત્યારે સિસ્ટમ છે કોવિડ હોસ્પિટલના, તે ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસરને જિલ્લા હેલ્થ ઓફિસર એ સિસ્ટમને અમે ફોલો કરીશું. ભરૂચ જિલ્લામાં હાલ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 23 ઉપર પહોંચી છે, તેમજ તે પૈકી એક વૃદ્ધાનું ગતરોજ સંક્રમણ કોરોના દર્દી તરીકે મૃત્યુ પણ થયું હોવાનું જાહેર કરાયું છે. ત્યારે બીજી તરફ ઉદ્યોગો શરૂ કરવાનો આ નિર્ણય કેટલો યોગ્ય ગણાય તે અંગે પણ ચર્ચાઓને વેગ મળ્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના એક સક્રિય કમિટી મેમ્બર એવા હરેશ પટેલે જોકે ફેસબુક ઉપર પોતાની એક કોમેન્ટમાં ઉદ્યોગો હાલની પરિસ્થિતિમાં ચાલુ કરવાની તાલાવેલીને પગ ઉપર વજ્રઘાત સમી ગણાવી છે, એટલે કે પગ ઉપર જાતે જ કુહાડો મારવાની ગણાવી છે. હરેશ પટેલની ટિપ્પણીને સાવ કોરાણે મૂકવી જોઈએ નહીં. લોકડાઉન દરમિયાન ઉદ્યોગો ચાલુ કરવા જે નિયમો સરકારે આપ્યા છે તે ચુસ્ત અને સખત છે, તેનું પાલન નાના ઉદ્યોગોને પરવડે તેવું છે જ નહીં. વળી ઉત્પાદન થાય તેનું ડિસ્પેચ પણ ટ્રાન્સપોર્ટેશન વિના કેવી રીતે થાય તે પણ પ્રશ્ન ઊભો થશે. તેઓએ તો કોરોનાનો કહેર હજુ ક્યાં સમ્યો છે કે ઉદ્યોગો ચાલુ કરવાની આટલી તાલાવેલી ઉપડી છે તેવી વેધક ટિપ્પણી પણ કરી હતી.